મને ગામડાના માણસે કીધું, ભીખુદાનભાઈ એક શબ્દમાં મહાભારત આવી જાય ને એક શબ્દમાં રામાયણ આવી જાય. મેં કીધું એ શબ્દ ક્યાં? મને કે મારું તારું. બોલો, મારું મારું થતું છે ને મહાભારત છે, અને આ તારું આ તારું આ તારું રામાયણ છે. સાહેબ, રામાયણ ત્યાગ નો ગ્રંથ છે, મહાભારત છે સ્વાર્થ નો ગ્રંથ છે, બે મહાગ્રંથ છે, મહાકાવ્યો છે. સાહેબ, મને ભાઈ કીધું હતું કે હગાવાલામાં આપણે ધોખો કરે ને, પાંચ પતિ દ્રૌપદી ચોટલો પકડી અને દુશાસને કીધું, દુશાસને કીધું લઈ આવો દ્રૌપદી અહીંયા, અને ઢરડી અને લઈ આવ્યો, અને લઈ આવ્યા પછી દ્રૌપદી આમ ઊંચું જોયું તો ભીષ્મ બેઠા, દ્રોણ બેઠા, પાંચ પાંડવો બેઠા, ધર્મરાજા બેઠા, બધાને હામું જોયું, કોઈ મદદ કરે છે? કોઈએ મદદ ન કરી. પછી દ્રૌપદી બોલ્યા છે કે શું બેઠા હવે તમે, હું તો શરમાઉં છું. સાંભળજો સાહેબ, શું બેઠા હવે તમે, હું તો શરમાઉં છું, થાંભલા આભના એની પુત્ર વધુ થાઉં છું, અધર્મની સભામાં બહુ અકળાઉં છું, પાંચ ધાર્યા પછી હવે પસ્તાઉં છું, પાંડવો પાપડો ઢાળી અને પરખશે, આમથી ટેમી ઢરડશે, પાંડવો પાપડો ઢાળી અને પરખશે, ખબર નહોતી મને કે આવા નમાલા નીવડશે. સાહેબ, એ દ્રૌપદી બોલી છે, યુદ્ધના નગારા વાગ્યા છે સાહેબ, અને આમ જ ફરતી ફરતી દ્રષ્ટિ જયારે ધર્મરાજા સામે આવીને સાંભળજો, આપણો ચારણ ડાયરો છે એટલે ખાસ, અને ચારણ ડાયરામાં ઇતર સમાજ હોય ને એ સાહિત્યનો સમજણો હોય તો ચારણનો ભાઈ બનતી હોય, હા એ સમાજે સમજણો હોય. ધર્મરાજા સામે દ્રષ્ટિ કરી અને દ્રૌપદી માફી માગે. સાહેબ સાંભળજો, હો ધર્મરાજા મને માફ કરજો, મિત્રો માફ, તમારું અપમાન કરીને તમને ધિકાર શબ્દ કીધો, મને ક્ષમા કરજો, તમારો દોષ નથી ધર્મરાજા, હું એટલા માટે તમારી પાસે માફી માંગુ છું કે કાલ હવારે મારે પગલે પગલે બાયું પગલા માંડીને એના પતિના અપમાન કરતી શીખી જશે, માટે ક્ષમા કરજો, તમારો દોષ નથી. પણ જે દેશનો ધર્મ જુગાર રમે એ સ્ત્રીઓની આ જ હાલત થાય એમાં તમારો વાંક છે જ નહીં.